ત્રણથી બાર વર્ષના તમે સિનિયર સિટીઝન લોકો માટે પંદર રૂપિયાને અટલ બ્રિજ સવારના નવ વાગ્યાથી લઈને રાત્રિના નવ વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે તેવી પણ એક માહિતી સામે આવી છે ત્યારે લોકો બ્રિજ ઉપર માત્ર અડધો કલાક જ રોકાઈ શકશે તેવી પણ અત્યારે વાત સામે આવી છે ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને ક્યાંક અત્યારે સવાલ એ થતો હોય છે કે આ અમૂલ્ય સોગાતને અમદાવાદીઓ અત્યારે તો કેવી રીતે જોઈ રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન અમારા અમદાવાદના સંવાદદાતાએ કર્યો હતો તો આવો જોઈએ અમારા અમદાવાદના સંવાદદાતા બિરેન જાદવનો વિશેષ અહેવાલ સૌપ્રથમ વાત કરીએ તો જ્યારે અટલ બ્રિજ બનીને તૈયાર હતો ત્યારે સૌ કોઈ અમદાવાદીઓ સહિત ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ બ્રિજનું નું લોકાર્પણ થાય અને વડાપ્રધાનના ના જ્યારે આ બ્રિજનું નું થયું અને ત્યારબાદ લોકો જે છે તે હજુ પણ જે બ્રિજની જે મુલાકાત છે તે લઈ રહ્યા છે કારણ કે અમદાવાદની નવી ઓળખ હવે આ જે અટલ બ્રિજ છે તે બની છે અને તેના જ ભાગરૂપે જ્યારે ટિકિટ દર રાખવામાં આવે છે તેમ છતાં જે લોકો છે તે આવી રહ્યા છે જે અમદાવાદીઓ છે તે આવી રહ્યા છે કારણ કે સૌ કોઈ લોકોનામાં જે પ્રકારથી કુતૂહલ હતું કે જે પ્રકારથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને ખાસ જે વિશેષતા આ બ્રિજમાં રાખવામાં આવી છે તેને જોતા જે અમદાવાદીઓ છે તે અત્યારે હાલ આ બ્રિજની મુલાકાત લઈ રહ્યા છે શરૂઆતમાં તો આ જે બ્રિજ છે તેની એન્ટ્રી મફત રાખવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જે લોકો હતા તે બ્રિજને ગંદો કરતા હતા ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો અને જે ટિકિટ દર છે તે રાખવામાં આવ્યા અને તેને જ જોતા અત્યારે હાલ જે સ્થાનિકો છે તે અહીંયા આવી રહ્યા છે અને સ્થાનિકો સાથે આપણે જઈશું અને વાત કરીશું કે તેઓ કેવી રીતની મજા લઈ રહ્યા છે બ્રિજ પર અભાઈ શું કહેશો ક્યારે આવ્યા આ બ્રિજ ઉપરને કેવું લાગી રહ્યો છે બ્રિજ અમને ખૂબ સારું લાગ્યું અમે આ બ્રિજ ઉપર આવ્યા આ ટુરિઝમ માટે આ ખૂબ સારું સ્થળ કહી શકાય ગુજરાત સરકારે ખૂબ જ સારા ખર્ચે આ બ્રિજને ડેવલપ કર્યો ખૂબ જ સારું છે આના પર ફૂડ સ્ટોલ પણ છે ઘણા સારા રિવ્યુઝ છે આ બ્રિજના સારું થયું ટિકિટ દર રાખ્યો બેન તમે શું માનો છો ટિકિટ દર જે રાખ્યા એ એટલા જ હોવા જોઈએ કે એનાથી વધારે હોવા જોઈએ કે એનાથી ઓછા હોવા જોઈએ ના ટિકિટ પ્રાઇસ બરોબર છે અને જે પ્રમાણે પ્રવાસીઓ આવી રહ્યા છે તે પ્રમાણે બરોબર છે ટિકિટ પ્રાઇસ

બિલકુલ હા યંગસ્ટર પણ અહિયાં વધારે આવે છે અને લોકો રીલ્સ પણ બનાવે છે તમારા મતે આ બ્રિજ કેવો છે ને કેવી મજા આવે અહીંયા બ્રિજ સૌ સારો છે દેખને બહુ અચ્છા હેહ ફોટો લેને બહુત અચ્છા લગા હમને કાપી પે વિડીયો બનાવે સબ અચ્છા હ ટિકિટ ભી બરાબર હે જ્યાદા નહીં ટિકિટ હોના ભી ચાઇ બિલકુલ તો ટિકિટ સૌ કોઈ લોકો આવકારી રહ્યા છે કારણ કે જે જે સરકારે બ્રિજ બનાવીને આપ્યો છે ખાસ લોકોને તેની માટે આ જે ટિકિટ ખર્ચ રાખવો આવશ્યક છે બીજા પણ ભાઈ છે ભાઈ શું કહેશો જે પ્રકારની ટિકિટ દર રાખવામાં આવે છે આપ કેવી રીતે જુઓ છો ટિકિટ દર વધારે હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ કે બરાબર છે બરાબર હે ટિકિટ અગર ટિકિટ હૈ ભીડ ભી મતલબ ફાલતુ કે લોકો નહીં આયગે જો ગંદકી કરતા હે ફાલતુ ટાઈમ પાસ કરવા જો વો આયંગે જીસકો યે देखना है सभी को बराबर देखने को मिलेगा अगर ज़्यादा भीड़ नहीं रहेगी तो टिकट होगा तो कोई उतने ही आएंगे जिसको देखना है अच्छे से थोड़ा बिल्कुल बेन जे लोग अहियाँ आता होने ब्रिज गंदो करता हो लोग ने शूँ कह सो कारण के आ अपनी धरोहर है હા આપણે આપણી પ્રોપર્ટી છે સાચવવું છે આપણે સ્વચ્છ ભારતનું પહેલું છે એટલે જે ટિકિટ્સનો રેટ્સ રાખવામાં આવ્યો છે બરોબર બરાબર છે અને એનાથી ચોખ્ખાઈ પણ એટલી રહેશે અને મેન્ટેન પણ એટલું થશે એના પેમેન્ટ અને બ્રિજ બહુ જ મસ્ત બનાવ્યો છે નાઇટનો લુક પણ એટલો જ સારો આવશે અત્યારે દિવસ છે છતાં પણ બિલકુલ મારા સહયોગી આપને દ્રશ્યો દર્શાવશે કે જે પ્રકારથી લોકો અહીંયા આવી રહ્યા છે અને જે અટલ બ્રિજ છે તેની મુલાકાત લઈ રહ્યા છે ને જે 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 આ બ્રિજ પ્રકારથી બનાવવામાં છે છે તેમાં પણ એક એક લોકોને મજા તે આવી રહી છે કારણ કે અમદાવાદ નહીં પરંતુ ગુજરાતભરમાંથી લોકો આ અટલ બ્રિજને જોવા માટે આવી રહ્યા છે બીજા પણ ભાઈ છે આપણી સાથે ભાઈ શું કેશો આ જે બ્રિજ છે તેની ટિકિટ દર જે છે તે બરાબર રાખવા એવાનું મતલબ એવું છે કે સરકારે પબ્લિક સિટી માટે બનાવ્યું છે કે પબ્લિકને સારું લાગે બ્રિજ લોકો ફરવા આવે છે અને આ ગુજરાતનો વિકાસ કહેવાય અને વિકાસને આપણે ખરાબ કરવા નહીં માંગતા કે વિકાસનો સરકારનો કહેવાય છે ગુજરાત સરકારનું કે ભાઈ આ ગુજરાતનો વિકાસ છે એટલે પબ્લિક સિટી માટે સારું બનાવ્યું છે હું કહું ગંદકી ના કરે તો સારું છે બિલકુલ ગંદકી ના કરે તેવું પણ લોકો માની રહ્યા છે ફરી એકવાર જે અટલ બ્રિજ છે તેના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે પ્રકારથી આ બ્રિજ છે તેની જે લંબાઈ છે તે ત્રણસો મીટર છે પરંતુ જેની જેની અટલ બ્રિજની જો આપણે વાત કરીએ તો અલગ અલગ જે કાચ છે તે પણ લગાવવામાં આવે છે કે જેનાથી આપણે ઉપર રહીને જે સાબરમતી નદી છે તેનો નજારો જોઈ શકીશું તે પ્રકારની વ્યવસ્થા પણ આ બ્રિજમાં કરવામાં આવી છે એટલે અમદાવાદમાં એક નવું નજરાણું જ્યારે ઉમેરાયું છે ત્યારે લોકોમાં પણ અત્યારે હાલ તો ઉત્સાહ છે અને લોકો અત્યારે હાલ પણ જે ટિકિટ દર છે તે ખર્ચીને આવી રહ્યા છે અને આપણે સ્થાનિકો સાથે જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો તેઓ પણ કહી રહ્યા છે કે આ આપણી ધરોહર છે તેને સાચવવી પણ એ આપણી જવાબદારીમાં આવે છે ત્યારે અમે પણ આપણે અપીલ કરી રહ્યા છીએ કે જ્યારે પણ આ બ્રિજ પર આવો તમે ત્યારે પણ કોઈ પણ પ્રકારની ગંદકી ના કરો અને સ્વચ્છતા જાળવો જી